ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે રક્ષાબંધન નિબંધ વિશે જાણીશું એક ધારા જીવનથી આપણને કંટાળો આવે છે વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો આપણા જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે વળી ધાર્મિક તહેવાર આપણી ધર્મ ભાવનાને તથા રાષ્ટ્રીય તહેવારો આપણી राष्ट्र भावना ने प्रोत्साहित करे छे। सामाजिक त्यौहारों अपना सामाजिक संबंधों में मिठास लावे ओके तो हमारा जो जीवन है उसमें अगर हम पूरा पढ़ाई करते रहें पढ़ाई करते रहें नौकरी करना है करना है अगर कोई त्यौहार नहीं आएगा तो हमें ऐसे जीवन से हम बोरिंग हो जाते हैं ठीक है तो ऐसे कोई कोई त्यौहार आता है तो हमारा जीवन आनंद और उल्लास से खुशी से भर उठता है ठीक है रक्षाबंधन नो त्यौहार समाज बधाज वर्ग ते आपनो सामाजिक तहवार छे वड़ी तेनु धार्मिक महत्व थी तेने अपने धार्मिक तेहर सकाय छे। ये जो त्यौहार है ये त्यौहार हर एक समाज में मनाया जाता है इसलिए हमारा ये त्यौहार कैसे माना जाता है सामाजिक त्यौहार और धर्म के अधीन भी चलता है इसलिए हमें उसको धा धार्मिक त्यौहार धार्मिक त्यौहार भी हम उसके कहा जाता है ठीक है रक्षाबंधन श्रावण महीना नी पूना में आवे छे। आ त्यौहार भाई बहन ना पवित्र प्रेम ने प्रकट करे छे। રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈને સુંદર વસ્ત્રો પહેરે છે બહેનના હરખનો પાર હોતો નથી હરખ એટલે હરખ યાની ખુશી ખુશી કા કોઈ ઠિકાના નહીં રહેતા હૈ તે પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે ચોખા ચોડાડે છે પછી તે ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે ભાઈ બહેન એકબીજાને મીઠાઈ ખવડાવે છે બહેન ભાઈના બહેન ભાઈના ઓવારણા કરે છે એની કે આરતી કરે અંતરના આશીર્વાદ અંતરના આશીર્વાદ આપે છે અથવા શુભેચ્છા પાઠવે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે કેટલીક બહેનો રાખડી જેલમાં કેદીઓને રાખડી બાંધવા જાય છે તેમનું જીવન પરિવર્તન થાય તેવી શુભેચ્છા પાઠવે છે દૂર રહેતી બહેનો પોતાના ભાઈને ટપાલ દ્વારા રાખડી મોકલે છે બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે શાળાઓમાં પણ આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અમારે સ્કૂલ મેં ભી હમ રક્ષાબંધન કા તહેવાર મનાતે બહેન ભાઈ કો રાખી બાંધતે ઠીક વૈસા અમારે સ્કૂલમાં ભી રક્ષાબંધન કા તાર સે મનાયા જાતા હૈ ભાઈ બહેનના પ્રેમના ગીતો ગવાય છે પ્રાચીન કાળથી આપણા જીવનમાં આ તહેવારનું મહત્ત્વ રહેલું છે માતાએ કોઠા યુદ્ધમાં અભિનમ્યુ અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેણે રાખડી બાંધી હતી દેવો અને દાનવો દાનવોના યુદ્ધમાં દાનવો સામે દેવોનો વિજય થાય તે ભાવનાથી ઇન્દ્રાણીએ ઇન્દ્રાણીએ પોતાના પતિ અને દેવોના રાજા ઇન્દ્રને રાખડી બાંધી હતી મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી તેને પોતાનો ભાઈ માન્યો હતો આથી હુમાયુએ કર્માવતીના રાજ્યની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું રક્ષાબંધનનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે આ દિવસે બ્રહ્માણો નદી કે તળાવ કિનારે જાય છે અને ત્યાં વિવિ વિધિસર જનોય બદલે છે આ દિવસે આ દિવસે સાગર ખેડુ અને માછીમારો નાળિયેર વધેરી દરિયા લાલની પૂજા કરે છે તેથી આ દિવસે નાળિયેળ પૂનમ પણ કહે છે રક્ષાબંધન સૌનો આનંદ આપતો અને સામાજિક સંબંધોમાં મીઠાશ વધારતો લોકો લોકોનો પ્રિય તહેવાર છે પણ હા ક્યારેક વધારે પડતી અપેક્ષા સંબંધોની મીઠાશ ઓછી કરી નાખે છે यानी हम हमें रिश्ते में हम बहन को बहन हमें राखी बांधती है और बहन हमारे ऊपर कोई ज़्यादा भरोसा करे कि हमें कुछ ज़्यादा मिल जाएगा तो उसमें हमारे जो संबंध है वो थोड़ा कम हो जाता है उसकी जो मिठास है वो कम हो जाता रक्षा सौनो तो तो है रक्षाबंधन सौनों आनंद अन्य सामाजिक संबंधों में मिठास वारों तो लोगों प्रिय त्यौहार है पढ़ हाँ पड़ती अपेक्षा અપેક્ષા એની આશા સંબંધોની મીઠાસ ઓછી કરી નાખે છે ઓકે થેન્ક યુ આભાર